અંકલેશ્વરમાં પિયત પાણીને લઈ સજોદ ગામ ખાતે નહેર કચેરી ખાતે ખેડૂતોનો ઘેરાવો કર્યો હતો. ચારથી વધુ ગામોમાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાગલપા ગામ પાસે બ્લોક કરતા પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. અંકલેશ્વરના નાગલ ગામ ખાતેથી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન વડે જૂના પુનગામ, જૂના હરિપુરા, જૂના શક્કરપોર ભાથા તેમજ સજોદ ગામના ખેડૂતોને માઇનોર લાઇન વડે પિયતનું પાણી આપવામાં આવી રહ્યું છે, જેમાં નાગલ ગેટ પાસે કેટલાક ખેડૂતો તેમજ ભાંગફોડિયા તત્વોએ ગેટને સટી પહોંચાડી બંધ કરી દેવામાં આવે છે. તેમજ પાઇપમાં કચરા સહિતના ડૂચા મારી દેવામાં આવે છે, જેને લઈ ચાર ગામના ખેડૂતોને પિયત માટેના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. છેલ્લા 10 દિવસથી સર્જાયેલ આ પરિસ્થિતિ અંગે શનિવારના રોજ ખેડૂત અને નહેરના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જોકે નિવર્દો ન આવતા ફરી ચાર ગામના ખેડૂતોએ સોમવારના રોજ સજોદ સ્થિત ઉકાઈ જમના કાંઠા નહેરની કચેરી ખાતે હલ્લો બોલાવ્યો હતો. કચેરી ખાતે અધિકારીની હાજરી ન મળવાની સાથે કચેરી પર તાળા ઝૂલતા ખેડૂતોમાં આક્રોશ વધ્યો હતો અને જો તેમની સમસ્યાઓ નિરાકરણ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ અંગે સજોદના એક ખેડૂત નવનીત આહિરે જણાવ્યું હતું કે નાગલ ગામમાંથી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન વડે ચાર ગામના હજારો એકર જમીનમાં પિયતનું પાણી ન મળતા ઉભા શેરડી અને ડાંગરના પાકને નુકસાન થઈ રહ્યું છે. નાગલ ગામના કેટલાક ઈસમો જાણી જોઈને ગેટને નુકસાન કરી રહ્યા છે તેમજ પાઇપલાઇન બ્લોક કરી દે છે. વર્ષોથી આ સમસ્યા છે છતાં નહેર વિભાગનું આનું નિરાકરણ કરી રહ્યા નથી. જો અમારી સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. નવનીતભાઈ કૃષ્ણભાઈ આહિર, માજી સરપંચ સજોદ. હવે જે આ ઉકાઈ ડેમનું જે પાણી આવે છે અમારે મેઇન બ્રાન્ચમાંથી, એમાં પુનગામ પાસે જે આ ગેટ મૂકેલા છે ત્યાંથી બે લાઈન જાય છે. એક હરિપુરા સજોદથી, સજોદથી હરિપુરા, શક્કરપોર અને તળિયા ઉડીને જાય છે. એવી બીજી લાઈન એક પુનગામ જાય છે. તો આ જે ગેટ છે મૂકેલા છે નાગલ પાસે, એ નાગલ ગામના ઘણા પાણી, બેઠું પાણી પીવડવા હાળો એ લોકો ગેટ આખા તોડી નાખે છે, આંટા છૂંડી નાખે છે અને એમાં ઘાસના પળાના ડૂચા ઘાલીને અમારી લાઈન ચોકઅપ કરી દે છે. એના માટે અમારે ખેડૂતો કાયમ માટે એને ત્યાં જઈને ખોલીએ, ખોલીને આવીએ એટલે પાછા તરત બંધ કરી દે છે. તો આ માટે અમે અધિકારીઓને રજૂઆત કરી પણ કોઈ કંઈ કરતું નથી. તો અમને તાત્કાલિક કંઈ કરે નહીં તો પછી અમારા બધા ખેડૂતો ભેગા થઈને, બધા ત્રણ ત્રણ ગામના ભેગા થઈને ઘણી ચીજે માર્ગે જવું પડે એ પરિસ્થિતિ છે. તો તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ભરત પટેલે જણાવ્યું હતું કે અગાઉ પણ આ અંગે ફરિયાદ કરી હતી. ચાર ગામના હજારો ખેડૂતોની ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા 10 દિવસથી પાણી જ મળ્યું નથી. ખેડૂતો સમસ્યા અંગે સજોદ કચેરી એકત્ર થયા હતા પણ સંબંધિત વિભાગના અધિકારી હાજર ન રહેતા સમસ્યાનું નિરાકરણ થયું નથી. વહેલી તકે સમસ્યાનું નિવારણ આવે તે માટે તાલુકા પંચાયત તરફથી પ્રયત્ન કરવામાં આવશે. મારું નામ તાલુકા પંચાયત, મારું નામ ભરતભાઈ નાગજી પટેલ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ અંકલેશ્વર. જ્યારે આ અમારે આ 5650ની જે ગેટ છે ને એ અંડરગ્રાઉન્ડ લાઇન છે ને એ અમારા 3-4 ગામને પાણી મળે છે. એક શક્કરપોર, હરિપરા, સજોદ, પુનગામ અને તે ત્યાંથી પાણી જે મળે છે તેવી રીતના કે આજે 10 દિવસ તો પાણી આવેલું છે પણ આજુબાજુના લોકો તે ગામના, ત્યાં ગાડી નાગર ગામના, એ ખરેખર ત્યાં જે વાલ અરજે ગેટ છે એના જે આંટા આવે છે એ તોડી નાખેલા છે અને ડૂચા ઘરેલા છે અને કેટલી વાર પતરા પણ ખેડૂત કાઢી લાવ્યા અને ઠૂઠા અને પથ્થર પર કેટલા કાઢ્યા, કેટલી વાર કાઢ્યા છે પણ અત્યાર લગીનમાં કોઈ અધિકારી આ કામ કરવા માટે આવ્યો નહીં. આ ખેડૂતો બધા પીવાઓ ભરે છે અને જાતે ત્યાં જઈને એ લોકો આ બધું કામ કરે છે ને આજે 10 દિવસે પાણી મળતું નહીં માટે અહીંયા ગાડી બધા મિટિંગ કરીને બેઠા છે પણ કોઈ અધિકારી આજે પણ આવટે નહીં. અમે એ લોકોને વાત કરે છે તો એ એક એકને બના બતાવે છે કે પેલો કે મારું નહીં લાગે, પેલો કે મારું લાગે તો અમારે ક્યાં જવું. એટલે માટે આને જલ્દી થાય કામ ને ખેડૂતોને જલ્દી પાણી મળે તો આ ખેડૂતોની આ શેરી પાક કે જે કંઈ પાક ખેરી આવે તો બચી શકે એમ છે તો એને કાર્યવાહી કરવી. હરિપુરા ગામના ખેડૂતો અહીંયા ભેગા થયા છે. ભેગા થવાનું કારણ એ છે કે જે અમારી જે માઇનોર છે એમાંથી એક પાઇપ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનથી ઇરિગેશન કરવામાં આવે છે અને એ ઇરિગેશનનું જે મુખ છે એ નાંગલ ગામ પાસે રાખવામાં આવેલું છે અને એનું ઓપરેટિંગ પણ એ લોકો જ કરે છે અત્યારે. કારણ કે અમને થોડુંક દૂર પડે છે, અમે ઓપરેટિંગ કરીને ચાલુ કરીએ એટલે એ લોકો 5 મિનિટમાં બંધ કરી દે છે અને એ લોકોના નજીકના ખેતર રવાડવા માટે એ લોકો અંદર અવરોધ ઊભા કરીને એટલું જબરદસ્ત અવરોધ ઊભો કરે છે કે એને ખોલવા માટે 4-5 દિવસ લાગી જાય છે અને અંડરગ્રાઉન્ડ હોવાથી અંદર 100-200 મીટર અંદર દૂર જતું રહે તો એ અવરોધ સાફ કરતાં કરતાં ઓછામાં ઓછા 10 દિવસ લાગે અને આ જાનનું જોખમ છે એટલે આનું કોઈ પણ નક્કર પરિણામ લાવે અને હજારો ખેડૂતોને એ સમયસર પાણી મળે એવી અમારી લોક માન્ય છે.